આજે આપણે લમાસામાં ફ્રૂટ્સ બનાવતા શીખીશું. ફ્રૂટમાં પહેલા આપણે ચેરી બનાવતા શીખીએ છીએ. કોઈ બી ફ્રૂટ બનાવો યા જે બી બનાવી બી રહ્યા છો વેજીટેબલ, તો પહેલાં એનો યા તો કોઈ આપણા પાસે ઘરે ફ્રૂટ પડવું હોય તો સામને મૂકીએ, યા પછી મોબાઈલના અંદર એનો ફોટો સામને રાખીને એને કોપી કરીએ તો ઘણું ઇઝી થશે અને શેપ્સમાં બી આપણે હેલ્પ મળશે કે સાઇઝમાં અને શેપમાં. મારા પાસે આ રેડી લમાસાનો ચેરી બની ગઈ છે, તો એને મેં કોપી કરીશ, એને સામે મૂકીને પછી આપણે ફોલો કરીશું કે કઈ તરહ આપણે ચેરી બનાવી રહ્યા છે. ચેરી બનાવવા માટે પહેલાં આપણે લમાસાના બે સ્મોલ, હવે આપણે કેટલી મોટી ચેરી બનાવવાની છે એના ઉપર ડિપેન્ડ કરે છે. આ લગભગ આપણું પેપર કોર્ન કાલા મેરી છે, થોડી મોટી સાઇઝની મેં ચેરીઝ બનાવી છે. એના માટે બે નાના પીસ લઈશ ડવના, રેડ કલરનું ડવ છે આ મારું. ડ્રાય થશે તો ડાર્ક થઈ જશે, વન ટોન ડાર્ક થશે. એને મેં રોલ કરીશ, આ રાઉન્ડ મારા બે બોલ તૈયાર થઈ જશે. અને એનામાં મેં ટૂથપીકની હેલ્પ છે બે નાના હોલ કરી કાઢીશ, બંને ચેરીઝમાં એક એક હોલ કરીશ, આ અને આ બીજું. આ હોલ કરીને આને સૂકવા દઈશ. આ સૂકી જા સૂક આ હોલ આમને આમ સાથે રહેશે અને આ સૂકી જશે. હવે એની સ્ટેમ બનાવીએ છીએ, જે આ સ્ટેમ છે. આ સ્ટેમના માટે આપણે ગ્રીન કલરનું ડવ લઈશું, એને રોલ કરીને આવી પતલી સ્ટેમ બનાવીશું અને વન સાઈડ થોડી પોઈન્ટેડ રાખીશ આપણે આ સ્ટેમની. આ બે સ્ટેમ લીધી, એની લેન્થ આપણે ડિપેન્ડ કરે છે કેટલી મોટી ચેરીઝ આપણે બનાવવાની છે. આ વન વન એન્ડ હાફ ઇંચ જેટલી આની લંબાઈ છે આ સ્ટેમ્પની. આ બે નાની સ્ટેમ્પ બનાવી મેં અને આ બંનેને સાથે એમના જ્યારે મોઈ ડવ ગીલું છે એમના મારું ત્યારે એ બંનેને જોઈન્ટ કરી અને એના ઉપર એક નાનું ઝીણું એકોર અને એટેચ કરવાનું, જેમ ચેરીની સ્ટેમમાં હોય છે નાની સે એક ડોટ, આ બંનેને જોઈન્ટ કરે છે. આવું એક ડોટ રાઉન્ડ બનાવીને મેં એના ઉપર સ્ટીક કરી દઈશ ફેવિકોલની હેલ્પ સે, આપ સ્ટીક કરીને. અને એ હમણાં ગીલું છે તો આમ પણ આ સ્ટીક થઈ જશે, ફેવિકોલ નહીં બી લગાવે તો સૂકી જશે, પ્રેસ કરવાશે આ સ્ટીક થઈ જશે. હવે આ સ્ટેમને મેં સૂકવા દઈશ અને આ સૂકી જશે, આ હાર્ડ થઈ જશે, હમણાં ઘણું સોફ્ટ છે, આ હાર્ડ થઈ જશે. પછી થોડું થોડું ફેવિકોલ લગાવીને આ ડોટ્સ જે આપણે હોલ મૂકા હતા ચેરીઝમાં, આ હલકું હલકું ફેવિકોલ લગાવીશ અને આ સ્ટેમ, આ બંને ચેરીઝના હોલ જે પોઈન્ટેડ વાળો એની સ્ટેમ છે એના અંદર મેં અટેચ કરીને સૂકવાને મૂકી દઈશ. તો ડ્રાય હશે તો ઘણું હાર્ડ હશે.